તો આ તરફ અમદાવાદ કમિશનર ઓફિસે આત્મવિલોપનની ધમકી આપનારની પોલીસે અટકાયત કરી છે. કમિશનર કચેરી બહાર આપઘાત પ્રયાસ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સે કેરોસીન છાંટી આપઘાત પ્રયાસ કર્યો હતો. પોતાના પુત્રને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો હોવાનો પણ આક્ષેપ કરી શખ્સે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. કમિશનરની ઓફિસે આ પ્રયાસ કરવામાં આવતા તેની અટકાયત કરવામાં આવી. આજ વિશે વધુ વાતચીત કરવા સંવાદદાતા અનિતા પટની ફોન લાઈન પર જોડાય છે મારી સાથે. અનિતા, આત્મવિલોપન નો કમિશનરની ઓફિસની બહાર પ્રયત્ન કરવામાં આવ્યો, કોણ હતો એ શખ્સ અને આખરે શું તકલીફ હતી તેને? જી, નોબલનગરનો રહેવાસી છે હીરાલાલ પંવાર. તેણે પોલીસ કમિશનરને બે દિવસ પહેલા એક અરજી કરી હતી કે નરોડા પોલીસ સ્ટેશનના જે પીઆઈ છે એચબી વાઘેલા અને તેના ડિસ્ટાફના માણસે તેમનો 19 વર્ષનો જે દીકરો જે છે વિક્રમસિંહ તેની વિરુદ્ધ ખોટા કેસો કર્યા હતા અને ત્યારબાદ તેને પાસામાં ધકેલી દીધો હતો. આ પ્રકારે પોતાના દીકરો જે આ કોઈ પણ ગુનામાં ગુનેગાર નહીં હોવા છતાં બી તેને જેલમાં મોકલી દેતા તેણે આ પ્રકારની અરજી કરી હતી, જેના અનુસંધાને આજે તે કમિશનર કચેરી ખાતે પહોંચી ગયો હતો અને પોતાની પર કેરોસીન નાખીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. પરંતુ પોલીસનો બંદોબસ્ત ત્યાં હતો, જેના કારણે તેને આત્મવિલોપન કરતા પહેલા જ તેની અટકાયત કરી દેવામાં આવી હતી. આ સમગ્ર મામલે હાલ તો જે પીઆઈ જે છે એચબી વાઘેલા તેની વિરુદ્ધ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે ખરેખર આ હીરાલાલને જે આક્ષેપો કર્યા છે તેમાં કેટલું તથ્ય છે તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે. બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર. નવસારીના